मॉर्निंग स्टैंडर्ड 11 सब्जेक्ट्स बीए એટલે કે વાણિજ્ય વ્યવસ્થા આપણે ચાલે રહી છે એમાં ચેપ્ટર નંબર 4 માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ એમાં લાસ્ટ લેક્ચર ની અંદર જે આપણે જોઈ ગયા હતા તે ઇન્ટરનેટ શું હતું એના કયા કયા પ્રકારો હતા એના વિશે આપણે ચર્ચા વિચારણા કરી હતી આજે જે આપણે જોવાનું છે એ જોઈશું ઈ કોમર્સ ઈ કોમર્સ એટલે શું આપ સૌ જાણો છો એટલે અત્યારનો યુગ છે એક ટોટલી યુગ કેવો છે ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ પર આધારિત યુગ છે એટલે કે દરેકે દરેક જગ્યાએ ઇન્ટરનેટનું મહત્વ ખૂબ જ છે રાઈટ ઇન્ટરનેટ વગરની દુનિયાની કલ્પના કરવી એ આજના જમાનામાં શું છે મુશ્કેલ બન્યું છે તો આજે આપણે ઈ કોમર્સ શું છે એની અંદર કયા કયા પ્રકારના બિઝનેસ કયા કયા પ્રકારના કસ્ટમર સાથે લેનદેન થાય છે કોના દ્વારા થાય છે કેવી રીતે થાય છે એ તમામ આજે આપણે અભ્યાસ કરીશું તો ઈ કોમર્સ એટલે શું કે ઈ કોમર્સ એટલે કે ટૂંકમાં શું કે ઇલેક્ટ્રોનિક કોમર્સ એનો વિસ્તૃત રૂપ શું છે ઇલેક્ટ્રોનિક કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોનો ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર રાઈટ આ તમે જો પહેલાના જમાનાના વેપારની વાત કરીએ તો લોકો શું જગ્યાએ જોડે મળતા હતા રાઈટ અને બિઝનેસ થતો હતો અત્યારનો જે બિઝનેસ શું થઈ ગયો છે ઈ કોમર્સ પર એટલે કે ઓનલાઈન બિઝનેસ છે તમારે કઈ પણ વસ્તુ જોઈતી હોય દરેકે દરેક બિઝનેસ ની પોતાની વેબસાઈટ બનાવેલી છે એ વેબસાઈટ પર જાઓ તમારો એકાઉન્ટ બનાવો અને તમે ઓર્ડર આપો વસ્તુ તમારે ઘરે આવી જાય છે આજે લેટેસ્ટ એક્ઝામ્પલ જો તમે જોઈ શકો છો કે એમેઝોન ફ્લિપકાર્ટ રાઈટ આ બધી એવી છે જે ઓનલાઈન એપ્લિકેશન્સ છે ઓનલાઈન વેબસાઈટ છે કે તમે એની અંદર જાઓ ઓર્ડર આપો અને વસ્તુ તમારું શું છે ડિલિવરી તમારા ઘર સુધી થઈ જતી હોય છે अमदावाद અમાર ટ્રાન્સપોર્ટેશન ટાઈમ મની આ બધારે પ્રશ્ન થતો હતો વધારે પડતો વ્યય થતો હતો પણ હવેનો જમાનો કેવો થઈ ગયો છે ઈ કોમર્સ એટલે કે તમે એ ધંધાની વેબસાઈટ પર જાઓ ઓર્ડર આપો અમદાવાદથી વસ્તુ તમારે ત્યાં સુરતમાં પહોંચી જતી હોય તો તમારે જ્યાં પણ રહેતા હોય ત્યાં વસ્તુ તમને શું છે તરત મળી જતી હોય છે રાઈટ એટલે એના કારણે શું છે જે નાણાંની ચૂકવણી છે કેમ કે હવે ચૂકવણી જે થાય છે ઓનલાઈન થઈ જતી હોય છે આ તમે જોઈ શકો છો કે દરેક બેંકે પોતાની એપ્લિકેશન બનાવેલી છે એ ઇન્ટરનેટ એપના માધ્યમથી રાઈટ અગાઉ આપણે જોઈ કે ઈ બેન્કિંગ ફેસિલિટી દરેક બેંક પ્રોવાઈડ કરે છે ઈ બેન્કિંગ થી શું છે એક ખાતામાંથી બીજા ખાતામાં શું છે સહેલાઈથી પૈસા તમે ટ્રાન્સફર કરી શકો છો એટલે નાણાંની ચૂકવણી છે ડિલિવરી છે ખરીદ વેચાણ છે પરચેસ આ તમામ વસ્તુ હવે શું થઈ ગઈ છે ઈ કોમર્સ પર આધારિત થઈ ગઈ છે એટલા માટે એનું જે કાર્ય છે એ કેવું બન્યું છે એકદમ સરળ બનતો ગયું છે આપણે જણાવી શકીએ છીએ તો ઈ કોમર્સ એટલે શું તમે શોર્ટમાં તરીકે પૂછાતો હોય છે ઈ કોમર્સ એટલે શું સમજાવો તમારે આટલું બે કે ત્રણ શોર્ટમાં પૂછાતો હોય છે તો તમારે આ વસ્તુ લખવાની રહેશે હવે જો ઈ કોમર્સ નું કાર્યક્ષેત્ર ક્યાં સુધી છે કયા કયા ફિલ્ડ ની અંદર ઈ કોમર્સ નો ઉપયોગ થાય છે એ આપણે ચર્ચા વિચારણા કરીશું તો પહેલું ફિલ્ડ આવે છે B2C B2C એટલે શું બિઝનેસ ટુ કન્ઝ્યુમર એટલે કે ધંધાથી ગ્રાહક ધંધાથી ગ્રાહક એટલે શું એના વિશે આપણે જોઈ લઈએ તો ધંધાથી ગ્રાહક એટલે એક છેડે શું હોય છે વેપારી હોય છે રાઈટ પહેલું અહીંયા આગળ આપણને શું આપ્યું છે ધંધાથી ગ્રાહક ધંધો એટલે કે બિઝનેસ એટલે એક છેડે શું હોય છે બિઝનેસમેન અને બીજા છેડે શું હોય છે કસ્ટમર એટલે કન્ઝ્યુમર અને ગ્રાહક આપણને જોવા મળે છે એટલે કે એક છેડે વેપારી અને બીજા છેડે શું હોય છે ગ્રાહક હોય છે ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યાપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે છે રાઈટ એટલે કે આ માધ્યમથી શું છે જે વેપારી છે એ દરેકે દરેક વેપારી શું કરે છે પોતાની પ્રોડક્ટને શું છે ઓનલાઈન કસ્ટમરને શું કરે છે વેચાણ કરતો જોવા મળે છે અને જે પણ કસ્ટમર હોય એ કસ્ટમર પોતાની પસંદગીની વસ્તુનો શું છે ઓર્ડર આપી શકે છે તમે જુઓ કે લેટેસ્ટ એક્ઝામ્પલ એમેઝોન તો એમેઝોન એ શું છે આખી બિઝનેસ એપ્લિકેશન છે તો એમેઝોન વાળા શું કરે છે અને જે કસ્ટમર્સ છે એમને શું છે દરેક પ્રકારની પ્રોડક્ટ્સ બતાવતા હોય છે અને એ પ્રોડક્ટના માધ્યમથી જે કસ્ટમર જે શું કરે છે વસ્તુ સિલેક્ટ કરે છે અને સિલેક્ટ કરીને એમને ઘરે શું છે ડિલિવરી કરતા હોય છે રાઈટ એટલે કે કસ્ટમરને પણ શું છે એકદમ સરળ બંધ એટલા માટે એને શું કહેવાય છે B2C એટલે બિઝનેસ ટુ કન્ઝ્યુમર તરીકે ઓળખવામાં આવે છે એટલે ખરીદનાર એક શું છે સ્વતંત્ર ગ્રાહક છે ઓનલાઈન ખરીદી આ વેપારનું ઉદ્દન ઉદાહરણ છે એવું આપણે કહી શકાય તો ઓનલાઈન ખરીદીના માધ્યમ જે છે એ આનું શું છે ઉત્તમ ઉદાહરણ આપણે કહી શકીએ છીએ બીજું કાર્યક્ષેત્ર આવે છે ધંધાથી ધંધો એટલે કે B2B બિઝનેસ ટુ બિઝનેસ રાઈટ
પહેલા તમે જો છે કોઈ વેપારી બીજા વેપારીને શું છે એની ત્યાં જવું પડતું હતું, ડિસ્કશન કરવું પડતું હતું, ભાવતાલમાં ડિસ્કશન કરવું પડતું. અત્યારે શું થઈ ગયું છે, ઓનલાઈન રાઈટ, ફોન દ્વારા, ઈમેલ દ્વારા પણ શું છે એક વેપારી બીજા વેપારીને શું છે બિઝનેસ મળી રહેતો હોય છે. એટલે કે બી ટુ બી એટલે શું, એટલે કે બંને છેડે શું હોય છે, ધંધાથી ધંધો, એટલે બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારના સામે બંને પક્ષો શું હોય છે, ધંધાદારી એકમો કે વ્યવસાય હોય છે. આજના સ્પર્ધાત્મક યુગની અંદર વાત કરીએ તો એકમો એક બીજા પર શું છે અવલંબિત રહેવું પડે છે. કોઈ પણ બિઝનેસ એવો નથી જે સ્વતંત્ર હોય, એક બિઝનેસ બીજા બિઝનેસ પર શું છે ડિપેન્ડન્ટ હોય છે. એટલા માટે શું છે એને એક જગ્યાથી બીજી જગ્યાએ શું છે ડિપેન્ડ રહેવું પડતું હોય છે. બી ટુ બી માં વેપાર આ અવલંબનને સરળ અને વધુ સરળ બનાવે છે. પોતે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થી સાથે ઈ સંબંધની શું છે સ્થાપના કરે છે. બી ટુ બી આજે ક્યારે અસ્તિત્વમાં આવે, જ્યારે ઇલેક્ટ્રોનિક માધ્યમ હશે. તમે જો કે ઇન્ટરનેટ પર આજે ઘણા બધા વેપારીઓ સર્ચ કરતા હોય છે કે પોતાની પ્રોડક્ટ જે છે એ બીજા બિઝનેસ થકી કેવી રીતના પહોંચાડવી, અથવા તો જે બિઝનેસ જે કરે છે એને કેવી રીતના મેળવવી. ધેટ તો બિઝનેસ ટુ બિઝનેસમાં શું છે આ જ વસ્તુ થતી આવી છે. એટલે કે ઇલેક્ટ્રોનિક માધ્યમથી શું છે બંને વેપારી બીજાના કોન્ટેક્ટમાં આવતા હોય છે. ત્રીજું આવે છે સી ટુ સી, એટલે કે ગ્રાહક થી ગ્રાહક, કસ્ટમર ટુ કસ્ટમર. ધેટ કસ્ટમર ટુ કસ્ટમર એટલે શું જોઈ લઈએ. આ પ્રકારના વ્યવસાયની અંદર ગ્રાહક થી ગ્રાહક વેપારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. વેબસાઇટ ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચતા કે ખરીદનાર બંને ગ્રાહક બને છે. તમે જોઈ શકો છો કસ્ટમર ટુ કસ્ટમર એટલે શું, આજે તમારી પાસે માની લો કે જૂની વસ્તુઓ છે, એ જૂની વસ્તુ તમારે વેચવા મૂકવી છે. રાઈટ, તો પહેલાં શું હતું, તમારે કોઈ જગ્યાએ લઈ જવી પડતી હતી, રાઈટ, અને એને બતાવવી પડતી હતી, એ તમને વ્યક્તિ ભાવ કહેતો હતો કે આ વસ્તુના આટલા પૈસા હશે. પણ હવે શું થઈ ગયું છે, સી ટુ સી, એટલે કે એક વેબસાઇટ છે, તમે જોઈ શકો છો જૂની વસ્તુનું લેવડ દેવડ કે જેને કહેવાય છે ઓએલએક્સ ક્વિકર. રાઈટ, તો તમારી પાસે જે વસ્તુ હશે એ વસ્તુના ફોટા તમે વેબસાઇટ ઉપર મૂકી દો, તમારો કોન્ટેક્ટ નંબર નાખી દો, તો દરેક જણ શું છે તમારી વસ્તુને જોઈ શકશે. જેમને લેવી હશે તો એ કોન્ટેક્ટ કરીને તમારા શું છે કોન્ટેક્ટ કરી શકશે. એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર, એટલે એક કસ્ટમર બીજા કસ્ટમર શું છે સહેલાઈથી ફોન દ્વારા એ વસ્તુ જોઈ શકે છે અને એ વસ્તુને શું છે ઓર્ડર આપીને લઈ પણ શકે છે. રાઈટ, પહેલાના જમાનામાં શું હતું કે જે વસ્તુ તમારે વેચવી હોય તમારે ચાર્જરને કહેવું પડે કે ભાઈ મારે આ વસ્તુ વેચવાની છે. પણ હવે એવું નથી, હવે આખી વેબસાઇટ છે, એ વેબસાઇટ પર તમે જૂની વસ્તુના ફોટા અપલોડ કરી દો અને તમારો કોન્ટેક્ટ નંબર એડ્રેસ નાખી દો, તો આવી વસ્તુને તમે સહેલાથી શું છે સારામાં સારી કિંમતે વેચી શકો છો. બેસ્ટ ઉદાહરણ તમે જોઈ શકો છો ઓએલએક્સ પર આ બધી વસ્તુઓ વેચાતી હોય છે, પછી ક્વિકર છે. આની અંદર શું આવે છે, એક કસ્ટમર બીજા કસ્ટમરના શું છે કોન્ટેક્ટમાં આવતા હોય છે, જેને કહેવાય છે સી ટુ સી. ચોથો કાર્યક્ષેત્ર છે કસ્ટમર ટુ બિઝનેસ, એટલે કે સી ટુ બી, ગ્રાહક થી ધંધો શું છે જોઈ લઈએ. આ પ્રકારના ઈ કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં ઉત્પાદન અને સેવાની પસંદગી મળે છે. આની અંદર શું હોય છે કસ્ટમર ટુ બિઝનેસ, એટલે ગ્રાહકથી શું છે ધંધો, એટલે ગ્રાહકને જે વસ્તુ મેળવવી છે એ ધંધાથી શું છે સરળતાથી મેળવી શકે છે. આ પ્રકારની સેવાઓ કે ઉત્પાદન કરતા ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમતો જણાવે છે. આ પદ્ધતિ ભાવતાલમાં થતો સમયગાળો ઘટાડે છે. રાઈટ, એટલે કે આ દરેક પ્રકારનું શું છે ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર છે, તો ક્યાં ક્યાં સુધી વિસ્તરેલું છે એ આપણે જોઈ કે આમાં ધંધાથી ગ્રાહક આવી ગયું, ધંધાથી ધંધો, ગ્રાહકથી ગ્રાહક અને ગ્રાહકથી ધંધો. આ પણ એક સારામાં સારી શોર્ટકટ તમે થઈ શકે છે. ઈ કોમર્સ એટલે શું કાર્યક્ષેત્ર સમજાવો, તમારે આ વસ્તુ સમજાવવી પડશે. હવે આપણે બીજું જોઈ લઈએ કે ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો કયા કયા છે. ઈ કોમર્સ તો માર્કેટમાં છે, પણ એને સક્સેસ બનાવવું, સફળતાપૂર્વક એને પાર પાડવું હોય એ માટે શું જરૂરી છે, તો પહેલાં થોડું વેબસાઇટ. રાઈટ, આપણે અગાઉ જોઈ ગયા કે આ દરેક વસ્તુ ક્યારે પોસિબલ છે ત્યારે પ્રોપર વેબસાઇટ હોય ત્યારે. ફોર એક્ઝામ્પલ, મારે કોઈ વસ્તુ ઓનલાઈન પરચેસ કરવી છે, ખરીદવી છે, પણ એની વેબસાઇટ જોઈએ તો ખરીદી શકીશ ને ખરીદ શકે. રાઈટ, તો તમારે કંઈ પણ વસ્તુ ખરીદવી હોય તેના માટે શું છે વેબસાઇટ. તમે જોઈ શકો છો www.amazon.com. રાઈટ, તો એમેઝોન એ શું છે વેબસાઇટ છે. www.flipkart.com એની શું છે વેબસાઇટ છે. તો દરેકે દરેક બિઝનેસ શું છે વેબસાઇટ હોવી જરૂરી છે. જેટલી વેબસાઇટ વધારે હશે એટલા કસ્ટમરને શું છે એટલા આલ્ટરનેટિવના વિકલ્પો મળી રહેશે. એટલે કે વેબસાઇટ વગર આ ઈ કોમર્સનો બિઝનેસ શક્ય નથી.
બીજો આવે છે ઇન્ટરનેટ નો જોડાણ ધરાવતો કમ્પ્યુટર હા વેબસાઇટ છે પણ જો ઇન્ટરનેટ નહીં હોય રાઈટ તો પણ મીનિંગલેસ છે તમારે કઈ પણ વસ્તુ ખરીદવી હોય તો તમે ક્યારે ખરીદી શકો જ્યારે ઇન્ટરનેટ કનેક્ટિવિટી હશે ત્યારે આ તમે જોઈ શકો છો બેંક ની અંદર તમામ ટ્રાન્ઝેક્શન થાય છે તો બેંક માં ટ્રાન્ઝેક્શન કેવી રીતે થતા હોય છે ઇન્ટરનેટ ની કનેક્ટિવિટી ઇન્ટરનેટ ના હોય તો બેંકિંગ ના પણ સુધી ટ્રાન્ઝેક્શન થતા નથી એટલે કે દરેક કમ્પ્યુટરમાં કમ્પલસરી લઈએ ઇન્ટરનેટ જોડાણ ધરાવતો હોવો જોઈએ જેટલું ઇન્ટરનેટ સારી સ્પીડ વાળું હશે એટલા જ જે કસ્ટમરને જે ઓર્ડર છે બિઝનેસ જે ઓર્ડર છે સરળતાથી સારામાં સારા મળી શકશે અને ત્રીજું ફેસિલિટી છે ક્રેડિટ એન્ડ ડેબિટ કાર્ડ રાઈટ આ એક બહુ મહત્વની વસ્તુઓ છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ ખરીદી કરો છો ત્યારે ઓપ્શન કયો આવતો હોય છે પેમેન્ટનો આવતો હોય છે રાઈટ તો પેમેન્ટ આજના જમાનામાં લોકો કઈ રીતના કરતા હોય છે એક ક્રેડિટ કાર્ડ અને બીજું કયું આવે છે ડેબિટ કાર્ડ તો આ ત્રણ વસ્તુ શું છે ઈ કોમર્સ માટે ખૂબ જ જરૂરી છે જે આપણે જોઈ ગયું રાઈટ હવે પછીના લેક્ચરની અંદર આપણે ઓનલાઈન વ્યવહારો કેવી રીતના થાય છે અને ઓનલાઈન વ્યવહાર કરતી વખતે કયા કયા પગલાં આપણે સાવધાની રાખવાની છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું થેન્ક યુ